હવે આપણે કાર્ય ઉર્જા પાવર ચેપ્ટર માં આપણે આગળના વિડિયો માં કાર્ય ઉર્જા પ્રમેય જોયું છે હવે આપણે જોઈએ કે કાર્ય કોને કહેવાય કે કાર્ય તો કાર્ય એટલે આપણે આમ વિચારીએ તો શું થાય કે કામ કરવાની શક્તિ કામ કર્યું એટલે એ કાર્ય કર્યું તેમ કહેવાય એવું આપણે વિચારીએ છીએ કે આપણે વાંચીએ છીએ આપણે લખીએ છીએ તો એક પ્રકારનું કાર્ય કર્યું તેમ કહેવાય એવું આપણે વિચારીએ છીએ પણ ફિઝિક્સ આ કાર્યને માનતું નથી ફિઝિક્સમાં આ જે છે એ તમારું માનસિક કાર્ય છે તમે વાંચવા બેસો છો લખવા બેસો છો તો એ જે કાર્ય જે છે એ કેવું છે માનસિક કાર્ય છે એ કાર્ય કેવું છે માનસિક કાર્ય છે એ ફિઝિક્સ એ કાર્યને માનતું નથી તો કાર્ય એટલે શું ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય કોને કહેવાય તો કાર્ય એટલે કે કોઈ પદાર્થ પર બળ આપતા તે પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થાય ત્યારે કાર્ય થયું તેમ કહેવાય કાર્ય એટલે કે કોઈ પદાર્થને બળ આપતા તે પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય થયું તેમ કહેવાય કોઈ પદાર્થને બળ આપતા તે પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય થયું તેમ કહેવાય એટલે કે કાર્ય બરાબર શું થાય તો કાર્ય એટલે કે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર કાર્ય બરાબર શું થાય બળ તથા બળની દિશામાં સ્થાનાંતર એટલે ટૂંકમાં સ્થાનાંતર કેવું સ્થાનાંતર કે બળની દિશામાં હવે બળ એટલે કાર્ય ડબલ ની બરાબર એફ ઇન્ટુ સ્થાનાંતર ધારો કે ડી છે તો આનો એકમ એકમ તો એકમ શું થાય તો ન્યૂટન ઇન્ટુ મીટર અને બીજો એકમ શું છે કે આ કાર્ય જે છે એ કોણે શોધ્યું હતું જૂલ જૂલ નામના વૈજ્ઞાનિક એટલે એકમ શું છે જૂલ હવે આ તો અદિશ સ્વરૂપે થયું હવે આપણે સદિશ સ્વરૂપે એને દર્શાવીએ તો ધારો કે આ સ્ક્રીન પડી છે આ સ્પ્રિંગ પડી છે હવે આપણે જોઈએ કે સ્પ્રિંગ હોય આ રીતે સીધી સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગને આપણે આમ ખેંચવી છે સ્પ્રિંગને આપણે આમ ખેંચવી છે તો કેવું કે એ આસાનીથી ખેંચાશે સ્પ્રિંગને આપણે આમ ખેંચવી છે તો એ આસાનીથી ખેંચાશે પણ આ સ્પ્રિંગ છે તો સ્પ્રિંગને આપણે જો ત્રાસી ખેંચવી છે તો આપણે બળ વધારે આપવું પડશે તો એ ખેંચાશે પછી સ્પ્રિંગને જો આપણે ઉપર ખેંચવી છે સ્પ્રિંગને જો આપણે ઉપર ખેંચવી છે તો કેવું થશે કે કડું જે હશે એ એટલું ઉપર જશે પણ અંદરથી એક સ્પ્રિંગમાંથી એક પણ આંક બહાર આવશે નહીં એટલે કે જો આપણે ઊભી ખેંચવી છે સ્પ્રિંગ આમ છે અને ઊભી ખેંચવી છે તો ખેંચાશે નહીં એટલે કે કાર્ય શું થશે શૂન્ય થશે તો કાર્ય એટલે શું કે સ્પ્રિંગ સ્પ્રિંગને આપણે આંક ખેંચવી છે પછી સ્પ્રિંગને આપણે આંક ખેંચવી છે એટલે કે અહીં કોઈ થીટા કોણ રચાય છે અહીં શું થશે થીટા કોણ રચાય છે એટલે કે કાર્ય તો કાર્ય બરાબર શું થાય કે એફ ડી કોસ થીટા શું થાય એફ ડી કોસ થીટા જો થીટા ઝીરો હોય તો કાર્ય જે છે એ કેવું મળશે એફ ડી કોસ ઝીરો કોસ ઝીરો ની કિંમત કોસ ઝીરો ની કિંમત શું થાય તો એક તો કોસ ઝીરો એટલે કે કાર્ય શું થશે એફ ઇન્ટુ ડી કાર્ય એટલે કે મહત્તમ કાર્ય થશે સીધી આપણે ખેંચવું છે તે કાર્ય કેવું થશે મહત્તમ કાર્ય થશે હવે થીટા બરાબર
पाई हो एक सौ एसी हो तो कार्य एफ डी कोस एक सौ एसी तो कोस एक सौ एसी कोस पाई की वेल्यू शू थे तो थे माइनस वन तो कार्य शू माइनस एफ डी तो कार्य बराबर शू माइनस एफ डी तो आ कार्य माइनस एफ डी जो एटले ऋण के आपणे कोई स्प्रिंग ने दबावीए छे कोईकने स्प्रिंग ने आपणे दबावीए छे तो एनो स्थानांतर कई दिशामां थशे विरुद्ध दिशामां थशे स्थानांतर केवी थशे विरुद्ध दिशामां थशे एटले ए कार्य जे छे ए केवुं थशे माइनस एफ डी एटले के ए कार्य ऋण थशे त्रीजुं के जो थीटा 90 अंशनो होय एटले के पाई बाय 2 90 अंशनो एटले के पाई बाय 2 एटले आगळ वात करीए छे के स्प्रिंग नाम से आपने ऊपर खेचवी से तो कार्य थसे नहीं इतने के कार्य तो एफ डी कोस न्यू तो कोस न्यू की कीमत जीरो तो डबल न्यू बराबर शू थसे जीरो तो कार्य क्यों थसे शून्य थसे कार्य क्यों थसे शून्य तो बोर्ड अने स्थानांतर बोर्ड अने स्थानांतर वच्चे नो खूनो जो नेव होय बर अने स्थानांतर वच्चेनो खूणो जो नेव होय एटले के एकबीजाने लंब होय एकबीजाने लंब होय एटले का उभा होय अने एक आडू होय तो कार्य केवुं थशे शून्य थशे तो कार्य एनु लंब हशे तो कार्य केवुं थशे शून्य थशे तो कार्य एटले के शुं थाय बर गुण्या स्थानांतर कार्य एटले के बर गुण्या स्थानांतर હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં ત્રીજા ઉદાહરણમાં એવું આપેલું છે કે એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસરાઈને સ્થિર થાય છે 10 મીટર અંતર ઘસરાઈને સ્થિર થાય છે એટલે કે d બરાબર 10 મીટર છે અંતર d બરાબર 10 મીટર છે પછી એવું કીધું છે કે આ કરતા સાયકલ રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યુટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે તો રસ્તા વડે સાયકલ પર કેટલું બળ તો બળ જે છે બળ F એ કેટલું કીધું છે 200 ન્યુટન તો પહેલું એવું કીધું છે કે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ શોધો તો સાયકલ આપણે ઊભી કરી સાયકલ ઘસરાઈને ઊભી કરી એટલે 10 મીટર અંતર કાપી અને એ સ્થિર થાય છે તો વિરુદ્ધ દિશામાં બળ લાગે છે તો વિરુદ્ધ દિશામાં તો એટલે કે ડબલ ન્યુ બરાબર શું થશે એફ ડી કોસ 180 કે કોસ પાઈ કહેવાય વિરુદ્ધ દિશામાં છે એટલે કે શું થશે કોસ 180 કે આમ જાય છે ખૂણો આમ આવે છે એટલે એક ખૂણો આખો આખો ખૂણો કેટલો થાય 180 એટલે કે પાઈ તો પાઈ ની વેલ્યુ કોસ 1 પાઈ ની વેલ્યુ શું થાય માઈનસ 1 તો શું થશે માઈનસ એફ ડી તો ડબલ ની બરાબર માઈનસ 200 ગુણ્યા 10 એટલે કે માઈનસ 2000 જૂલ આટલું કાર્ય થશે 2000 જૂલ જેટલું કાર્ય થશે પછી બીજું એવું કીધું છે કે આ તો રસ્તા વડે સાયકલ પર કે સાયકલ વડે રસ્તા પર લાગતું કાર્ય સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય તો સાયકલ વડે રસ્તા પર રસ્તોનું અંતર તો નથી થતું રસ્તો ખસતો નથી તો કાર્ય કેવું થશે શૂન્ય એ કાર્ય કેવું થશે શૂન્ય તમે દિવાલ પર આપણે ધક્કો મારીએ છીએ એટલે કે બળ આપણે આપીએ છીએ દિવાલને આપણે આ દિવાલ છે તો આ દિવાલને આપણે ધક્કો મારીએ છીએ પરંતુ આ દિવાલનું જો સ્થાનાંતર થતું નથી તો કાર્ય શું થાય તો કાર્યમાં શું કીધું છે કાર્ય એટલે કે
के बल लागू हो दरमियान ए पदार्थ न स्थानांतर थव जो पदार्थ स्थानांतर थव जो तो कार्य थम कहवा तो अपने दीवार ने धक्को मारी दीवार जो स्थानांतर थत नहीं तो कार्य शुभ शून्य तो यू कार्य साइकल वाली रस्ता रस्त खसत नहीं तो कार्य केव शून्य थे तो आ रीते अपने तीजो एक्जाम्पल जो तो कार्य एटले के बड़ गुण्या स्थानांतर अने स्थानांतर पण केवू बड़नी दिशा में स्थानांतर बड़नी दिशा में स्थानांतर तो डबल नी बराबर एफ डी कोस थीटा तो थीटा बराबर जीरो हो तो डबल नी बराबर एफ डी थाय थीटा बराबर 180 हो तो डबल नी बराबर माइनस एफ डी और जो थीटा बराबर 90° हो पाई बाय टू हो तो कार्य डबल नी बराबर शू थशे जीरो।